साबरकांठा जिल्लाना ईडरना टाउन हॉल खाते शिक्षण मंत्री श्री रमनलाल वोराना अध्यक्षस्थाने ईडर अने वडाली तालुकामां विकासना कामों माटे रूपिया 5.28 करोड़ना वर्क ऑर्डरनो वितरण कार्यक्रम योजायो हतो। ઈડરમાં યોજાયેલ વિકાસના કામોના વર્ક ઓર્ડરના વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે ગામડાઓ વચ્ચે વિકાસની તંદુરસ્ત હરીફાઈ થાય તે જરૂરી છે, જેના કારણે આજે ગામડાઓમાં વિકાસની નવીન દિશા ખુલી છે। રાજ્ય સરકારે ગામડાના વિકાસમાં આર્થિક મદદ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે તીર્થગ્રામ, પાવન ગામ, નિર્મળ ગ્રામની યોજના અમલમાં મૂકી છે। આ યોજના થકી આજે છેવાડાના ગામોમાં પાયાની જરૂરિયાતો સંતોષાઈ છે। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગત વર્ષથી અમલમાં આવેલી આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટીના અભિગમથી વિકાસના અનેકવિધ કામો હાથ ધરાયા છે। તેમણે ઈડર અને વડાલી તાલુકાના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત રૂપિયા 3 કરોડ અને તાલુકાના વિકાસના કામોના આયોજન માટે રૂપિયા 1.50 કરોડ ખર્ચ કરવામાં આવનાર છે, જેમાં ઈડર અને વડાલી તાલુકાના 220 ગામોમાં 423 વિકાસના નવીન કામો હાથ ધરાનાર છે, જેના વર્ક ઓર્ડર સરપંચશ્રીઓને હાથોહાથ આપવામાં આવ્યા છે। મંત્રીશ્રીએ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોના અભિગમના પરિપાક રૂપે તાલુકામાં ગત અને ચાલુ વર્ષ દરમિયાન મળી કુલ 15 કરોડથી વધુ રકમના વિકાસના અનેકવિધ કામો હાથ ધરાશે એમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ પંકજભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી ડીએલ પરમાર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ઈડર અને વડાલી તાલુકાના સરપંચશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો, રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।